नमस्कार दोस्तों, मैं प्रेम तनवानी। आज हम लोग निकले हैं परागराज सोसाइटी वीआईपी रोड पर। वहाँ पर परागराज के राजा मतलब गणपति जी का बहुत ही अच्छे से उन लोगों ने सजाया हुआ है। एक ओल्ड स्टाइल की थीम रखी हुई है, तो हम आपको ले चलते हैं परागराज का राजा वीआईपी रोड बड़ौदा के अंदर। तो आप सब चलिए हमारे साथ आइए, हम आपको पूरा गणपति दिखाते हैं। और बहुत ही अच्छे से इन लोगों ने किया है, आप खुद देखकर कहेंगे कि वाकई बहुत आप मज़ा आ गया। तो चलें आप हमारे साथ। और एक चीज़ और बता दूँ, यहाँ पर एक टीम है जिन्होंने ई वेस्ट का काम चालू किया हुआ है, उनके साथ भी हम आपको बात करवाएंगे। मंडल के प्रमुख हैं, परागराज मंडल के जो प्रमुख हैं उनसे भी हम बात करवाएंगे। तो आप इस वीडियो में कंटिन्यू रहिए, वीडियो को लाइक करिए, शेयर करिए, सब्सक्राइब करिए और अपने दोस्तों के साथ जरूर शेयर करिए। શું કહેશો સાહેબ, તમે જે આ કાર્ય ચાલુ કર્યું છે એના વિશે તમે શું કહેવા માંગો? આ એક અમારો પ્રયત્ન છે કે સોસાયટીમાં જે નાગરિકો છે એમની પ્રત્યે જાગૃતતા ફેલાવવાનો, ઈ વેસ્ટ કલેક્શનનો અમે ડ્રાઈવ સ્ટાર્ટ કરી છે। સંસ્કૃતિ ફાઉન્ડેશન અમારું ટ્રસ્ટ છે, જેમણે વડોદરા સિટીમાં ઘણા બધા ગણેશ પંડાલો સાથે ટાઈપ કરીને અને એમની સાથે અમે અવેરનેસ ક્રિએટ કરી રહ્યા છે। અમારો મેસેજ એ છે કે ઈ વેસ્ટ અત્યારે જે ગ્લોબલ વોર્મિંગનો જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને જેમ ડે ટુ ડે લાઈફમાં આપણો જેટલો વપરાશ વધી રહ્યો છે એ પણ એક જાતનું જે ઈ વેસ્ટ ક્રિએટ થઈ રહ્યો છે, એને જેમ ગમે ત્યાં એને કચરો ફેંકતા નહીં, એક પદ્ધતિસર આપણે એને કલેક્ટ કરીએ અને પછી એનું રિસાયકલિંગ કરીએ એ અમારો ઉદ્દેશ છે। અને અમારો આગળનો જે મુખ્ય મુદ્દો મતલબ જે પ્લાન છે એ છે કે અમે જેટલું બી ઈ વેસ્ટ કલેક્ટ કરીશું એને અમે એક રિસાયકલિંગમાં આગળ ફર્ધર સેલ કરીશું અને જે બી ફંડ આવશે એને અમે ચાઇલ્ડ એજ્યુકેશન માટે વાપરીશું। સંસ્કૃતિ ફાઉન્ડેશન વડોદરામાં છેલ્લા 2006 થી કાર્યરત છે અને અમે જરૂરિયાત ફેમિલીને ઓલવેઝ મતલબ એમની સ્કૂલ એજ્યુકેશન માટે અને પર્ટિક્યુલરલી ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન માટે એમના માટે મદદ કરીએ છીએ। આ ઈવેસ તમે ઘરે ઘરે જે ડોર ડોર જઈને કલેક્ટ કરો? નહીં, એકચ્યુઅલી અમારું અત્યારે સોશિયલ મીડિયા પર માર્કેટિંગ ચાલુ છે અને અમારા જે વોલન્ટિયર્સ છે એમના પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે, એટલે દરેક એરિયામાં અમારા વોલન્ટિયર્સ છે અને એમના કોન્ટેક્ટ નંબર્સ બધાને આપેલા છે। અત્યારે એવું છે કે જ્યાં જ્યાં ગણેશ મંડળમાં અમારું જે સાથે મળીને કામ કરી રહ્યા છે જેમ કે પરાગરાજના ગણરાજ સાથે, તો ગણપતિ જ્યાં સુધી છે ત્યાં સુધી એ લોકો અહીંયા આવીને ડ્રોપ કરી શકે છે અને ગણપતિ પછી એમ નંબર્સ આપેલા છે, તમે એમને કોન્ટેક્ટ કરીને એ લોકો એમને પણ ડિલિવરી કરી શકે છે। અને જો તમારી પાસે 20 આઇટમથી વધારે હોય તમારી પાસે તો અમે હોમ કલેક્શનની પણ ફેસિલિટી આપીએ છીએ, અમે તમારા એમના ઘરે આવીને કલેક્ટ કરી લઈશું। ઈ વેસ્ટની અંદર સ્પેશિયલ કોઈ કેટેગરી છે કે પ્લાસ્ટિક જ હોવું જોઈએ? નહીં, ઈ વેસ્ટમાં તમે અમે લખ્યું છે કે જેમ મોબાઈલ છે, ચાર્જર છે, ટેબ્લેટ છે, તમારા જૂના મોબાઈલ ફોન્સ છે, લેપટોપ છે, કમ્પ્યુટર છે, કીબોર્ડ છે, માઉસ છે, જેટલું બી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ અંદર જ્યાં ચીપ વપરાય અને જે બોર્ડ્સ વપરાય એ બધી વસ્તુ ઇલેક્ટ્રોનિક્સમાં ચાલી શકે છે। એટલે એવું નથી કે ખાલી પર્ટિક્યુલર આ વસ્તુ, પણ ઘણી બધી વસ્તુ છે, તમારા એલસીડી મોનિટર્સ હોય, સીપીયુના કમ્પ્યુટર્સ હોય જે જૂના હોય, બધી જ વસ્તુ અંદર આવી છે। બહુ સરસ કાર્ય તમે ચાલુ કર્યું છે, અમારા ટીમ તરફથી તમને ખૂબ ખૂબ આભાર અને તમે થેન્ક યુ સો મચ કે તમે આટલું કામ સરસ ચાલુ કર્યું છે, અમને બહુ ખુશી થઈ છે। થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ, થેન્ક યુ સર। તમારું નામ? ગૌરવ પટેલ। ગૌરવ પટેલ, કઈ મિત્ર મંડળ છે? આ પરાગરી નગર રાજા અને ઘણા લોકો તો અમારા કોન્સેપ્ટ જોઈને દર વર્ષે યાદ રાખે છે। ફર્સ્ટ ડે જ અમે આવ્યા હતા ત્યારે અમુક લોકોના રિવ્યુ લીધા હતા કે અમે ફર્સ્ટ ડે જ તમારા ત્યાં સ્પેશિયલ છાની થયા કે તમારી થીમ આ વખતે શું છે,
ના પણ બહુ સરસ થીમ છે અને તો આજે જોઈ તમારી થીમ મને બહુ ગમી, ખરેખર બહુ દિલથી ગમી. થેન્ક યુ. શું તમે કહેવા માંગશો? છેલ્લા કેટલાક વર્ષોથી અમે છે ને એક એવી થીમ પર કાર્ય કરી રહ્યા છે કે વડોદરાવાસીઓને કંઈક નવું જોવા મળે, વડોદરાવાસીઓ માટે કંઈક અમે સંદેશ આપી શકીએ એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તેવામાં જ આ વર્ષે 2024માં અમે કર્ણાટકના ઈડાગુંજી મહાગણપતિ મંદિરની સ્થાપના કરેલ છે અને એ મંદિર 1500થી પણ વધુ અધિક વર્ષ જૂનું અને પૌરાણિક છે અને એ દ્વાપર યુગની સાથે સંકળાયેલું છે. એમની સ્ટોરી દ્વાપર યુગની સાથે સંકળાયેલી છે. જ્યારે ઋષિમુનિઓ ત્યાં દ્વાપર યુગથી અને કળિયુગના સ્ટાર્ટથી ચિંતિત હતા ત્યારે તેમને કંઈક તપ કર્યું હતું કે કોને પ્રસન્ન કરીએ, ત્યારે એમને નારદ મુનિ ત્યાં આગળ આવ્યા, એમને સજેશન કર્યું કે તમે ગણપતિજીની પૂજા કરો ને યજ્ઞ કરો. ત્યારે એ જંગલમાં હતા અને એ જંગલનું સ્થાનનું નામ ઈડાગુંજી હતું. ત્યાર પછી ત્યાંથી ઈડાગુંજી નામ પડ્યું અને ત્યારે નારદ મુનિ એમને સજેશન કર્યું કે તમે ગણપતિજીની પૂજા કરો. ત્યારે બધા ઋષિમુનિઓએ ગણપતિજીની પૂજા કરી અને ત્યાં એવા એ પૂજામાં તમામ દેવી દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે ઉપસ્થિત હતા અને ગણપતિજી પ્રસન્ન થઈને ત્યાં આગળ એમને વરદાન આપે છે કે હું વર્ષો વર્ષ સુધી આગળ સ્થાપિત થઈશ અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરીશ. અને એવામાં જ આ થીમ કરવા પાછળ અમારો બીજો એ પણ એક હેતુ છે કે જે આપણી ભારતની સંસ્કૃતિ કલાકૃતિ પથ્થરોમાંથી મોટા મોટા પહાડોમાંથી મંદિરો કોતરવામાં આવતા હતા પહેલા, એ જે વિશ્વભરમાં પ્રખ્યાત છે એ લુપ્ત થઈ રહી છે હમણાં, અને આપણી આવનારી પેઢીઓને એના વિશે જાણ થાય અને એ પણ આપણો આ વારસો જાળવી રાખે તેની માટે અમારો એક પ્રયાસ છે વડોદરાવાસીઓની સમક્ષ કે આ આપણો વારસો છે, આપણે જાળવવાનું છે, આપણું હિન્દુત્વ જાળવવાનું છે, એની માટે અમારો એક પ્રયાસ છે. વેરી નાઇસ, બહુ સરસ, તમારો નોલેજ બહુ સરસ છે. જય ગણેશ. કેટલા વર્ષથી તમે? છેલ્લા 30થી પણ વધુ વર્ષથી અમે સ્થાપના કરીએ છીએ. વિસર્જન પણ અમે ઇકો ફ્રેન્ડલી રીતે કરીએ છીએ. સુરસાગરમાં વિસર્જન બંધ થયા પછી અમે સૌ પ્રથમ અમારું પ્રથમ મંડળ છે જે ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરતા સ્ટાર્ટ કર્યું છે. છેલ્લા 7 વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી વિસર્જન અહીંયા જ અમારા સ્થળ પર કરીએ છીએ. હા, અહીંયા જ માટીની, પ્યોર માટીની, પ્યોર માટીની. બીજું શું કહેવા માંગશો? બસ તમામ વડોદરા વાસીઓને હું એવું કહેવા માંગીશ કે આવો અમારી થીમને જોવો, તમને કંઈક નવો મેસેજ મળશે. જય ગણેશ. જય ગણેશ. થેન્ક યુ સો મચ.